ઉત્તરાયણ પર્વની સુરતી લાલાઓએ ધામધૂમથી ઉજવણી કરે છે, પરંતુ તેમની ઉજવણીમાં સૌથી વધુ અભોલ પક્ષી શિકાર બને છે. તે સુરતના શ્રી ચિરવાળા પાર્શ્વનાથ શિવદયા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી હતી. સુરતના શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જીવદયા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના પતંગ ન ચગાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે આપના પતંગ અને પતંગના દોરાથી અનેક અબોલ પક્ષીઓની પાંખ કપાઈ જાય છે, ગંભીર રીતે ઘાયલ થાય છે અને ઘણી વખત તો પતંગના દોરાથી અબોલ પક્ષીઓના મૃત્યુ પણ થાય છે, જેથી પતંગના દોરાનો ઉપયોગ પતંગ ચગાવવા ક્યારેય નહીં કરીએ તેવી પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. સાથે ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરાવાઈ હતી. તો આ પ્રતિજ્ઞાથી અસંખ્ય અબોલ પક્ષીઓના જીવો તથા અન્ય અંગોને નુકસાન થતા બચાવી શકાય છે તેમ પણ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જીવદયા ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું. ગઈકાલે અમારી પાસે 35 બર્ડ આવ્યા હતા અને ભટાર છે, ગોળતર રોડ, નાનપુરા અને કોસાડ સુધીના કોલ આવેલા છે અમારે ત્યાં ગઈકાલના, અને આજે 10 કોલ તો સવારથી અત્યાર સુધી થઈ ગયા છે. એમાં ઘવાયેલા બી છે, અમુક તો ડાયરેક્ટ ડેડ થઈ ગયેલા, મૃત્યુ પામેલા છે, અને જે મૃત્યુ ગઈકાલે પામેલા હતા એને અમે દફનવિધિ ગઈકાલે કરી નાખી હતી, અને આજના જે છે બધા અત્યારે જીવતા જ છે અને સારવારમાં જ છે. અચ્છા, ઘટ વર્ગની સંખ્યા કરતાં આ વર્ષ કેવું લાગે છે તમને પતંગ ઉત્સવમાં? ગયા વર્ષ કરતાં તો બહુ દરમિયાન ઓછું થઈ ગયું એવું લાગે છે કે હવે 40% જેવું થઈ ગયું છે, 40-50% જેવું. કે ગયા વર્ષે તો એટલા પક્ષીઓ 150 ઉપર આવેલા, અત્યારે 50 જેવા થાય છે. તે સમજી લો કે ગયા વર્ષની કરતાં તો આ વખતે અડધું પણ નથી, અને લોકો હવે જાગૃત થઈ ગયા છે કે ભાઈ ખોટા પક્ષીઓને મારી અને પૈસાનો ખર્ચો કરી એના કરતાં એ લોકો મોજ મસ્તીને ફરવા માટે જ નીકળી જાય છે 2 દિવસ બહારગામ. એટલે બહુ સારું છે, પબ્લિક માટે બી સારું છે અને પક્ષીઓ માટે બી બહુ સારું છે. બ્યુરો રિપોર્ટ, સુરત.